नमस्कार दर्शक मित्रों, मारी यूट्यूब चैनल में हूँ हर्षद प्रजापति आप सौनु हार्दिक स्वागत करूँ छू। अने अत्यारे आपणे आवेला छीए नर्मदेश्वर महादेव मंदिरे। तो दर्शक मित्रों, आ मंदिर खांभाना पीपळवा गाममां आवेलू एक अद्भुत शिव मंदिर छे, जे शिव मंदिर ने आपणे मिनी सोमनाथ तरीके पण ओळखीए छीए। तो दर्शक मित्रों, आ जग्याना महंत एवा परम पूज्य गुणिया बापूए खूब सेवा करी थी आ जग्या पर, अने अटल एवा विश्वास थी अहींया नर्मदेश्वर महादेवनुं भव्य मंदिर बनाव्युं छे। तो 17 वर्षथी आ मंदिरनुं काम चालू हतुं अने 17 वर्षे आ मंदिर परिपूर्ण थयुं छे, जेने अत्यारे आपणे मिनी सोमनाथ तरीके पण ओळखीए छीए। तो मंदिरनी अंदर आपणे एंट्री करीए तो आपणने एक नानी गौशाला पण जोवा मळे छे, अने गौशालानी बाजूमां आपणे जोईए तो बापूनो अहींया आश्रम छे, अने आश्रमनी बाजूमां गुणिया बापूनी समाधि छे। तो चालो जईने निहारी लईए अने दर्शन करी लईए गुणिया बापूनी समाधिने। तो जे आ गुणिया बापूनी समाधि छे, चरणगिरी बापूनी समाधि छे, તે કેટલા વર્ષ જૂની છે? 35-40 વર્ષ જૂની છે। અને બાજુમાં બીજી એક સમાધિ છે, તે ગુણિયા બાપુની છે, તેમના શેલા એના શિષ્ય, તેમના શિષ્ય ગુણિયા બાપુ, એની સમાધિના કેટલો ટાઈમ થયો? 9 વર્ષ। તો દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો અહીંયા ગુણિયા બાપુની સમાધિ, જેણે આ જગ્યા પર ખૂબ સેવા કરી હતી, અને આશરે 17 વર્ષથી મંદિરનું કામ ચાલુ હતું, ને અત્યારે 3 વર્ષથી મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે। તો ચાલો અંદર જઈને નિહાળી લઈએ નર્મદેશ્વર મહાદેવના મંદિરને। તો દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો પરમ પૂજ્ય શ્રી ગુણિયા બાપુને, જેણે આ મંદિરમાં ખૂબ સેવા કરી હતી। તો દર્શક મિત્રો, મંદિરમાં જવા પહેલા આપણે નિહાળી લઈએ ગુણિયા બાપુના જૂના ફોટા અને યજ્ઞને। તો દર્શક મિત્રો, તમે નિહાળી રહ્યા છો અત્યારે ગુણિયા બાપુના જે જૂના ફોટા છે, જૂની યાદુ છે, તેને આશરે 15 વર્ષ પહેલાં અહીંયા સપ્તાહ થઈ હતી, અને સપ્તાહમાં પરમ પૂજ્ય મોરારી બાપુ પણ આવ્યા હતા, જેના ફોટા તમે અત્યારે નિહાળી રહ્યા છો। તો તમે ખાંભા આવ્યા હો તો ખાંભાથી ફક્ત 7 કિલોમીટરના અંતરે તમે પણ આ ભવ્ય મંદિરે આવી શકો છો। તો દર્શક મિત્રો, ગીર જંગલમાં હોવાથી એક આકર્ષણનું કેન્દ્ર પણ આ મંદિર બની ચૂક્યું છે, અને મિની સોમનાથ તરીકે આ મંદિર વિશ્વવિખ્યાત થવા લાગ્યું છે। તો તમે પણ એકવાર અહીંયા જરૂર વિઝિટ કરજો। વધારે તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ પણ કરી શકો છો, અને તમે નિહાળી રહ્યા છો ગુણિયા બાપુના જૂના ફોટાને, અને બાજુમાં વીર માંગડાવાળાનો કોઠો પણ આવેલો છે, જ્યાં પણ હજારો શ્રદ્ધાળુ આવે છે, અને ખૂબ સરસ જગ્યા છે। બાજુમાં મોબનેસ ડેમ પણ આવેલો છે, અને અહીંયા આપણે વનભોજન કરવા આવ્યા હોય તો પણ ખૂબ મજા પડે છે। તો ખૂબ સરસ મંદિર આવેલું છે અહીંયા નર્મદેશ્વર મહાદેવનું। તો તમે જે ફોટા નિહાળી રહ્યા છો, તમને એમાં મોરારી બાપુ પણ દેખાઈ રહ્યા છે, જેના આ જગ્યાએ પવિત્ર કરી હતી, અને પરમ પૂજ્ય ગુણિયા બાપુ પણ આ ફોટામાં આપણને જોવા મળે છે।
નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં હું હર્ષદ પ્રજાપતિ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે આપણે આવેલા છીએ પીપળવા ગામ. પીપળવા ગામ ખાંભાથી ફક્ત 7 કિલોમીટરના અંતરે આવેલું છે અને અહીંયા નર્મદેશ્વર મહાદેવનું અતિ દુર્લભ મંદિર બનાવવામાં આવ્યું છે. તો આ ગામના રહેવાસીના મુખે આપણે આ મંદિર વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો અમારા દર્શક મિત્રોને તમે માહિતી આપો કે આ મંદિરની જે ઇતિહાસ છે તેના વિશે વર્ણન કરો. આપણે 15 વર્ષ પહેલાથી કામ ચાલુ હતું, મંદિરનું પૂર્ણ થયા એના 3 વર્ષ થયા છે. ને મંત્રીશ્રી ગુણિયા બાપુની સેવા બહુ સારી હતી. એના ગુરુશ્રી શરણગીરી બાપુ એની પણ 35 વર્ષ પહેલા એની અહીં સમાધિ છે. ને ગુણિયા બાપુની પણ બાજુમાં સમાધિ છે. નર્મદેશ્વર મહાદેવ ગામ પીપળવા મંદિર છે. ખાંભાથી 7 કિલોમીટર ગામ થાય છે અને અંદર મંદિર છે નર્મદેશ્વર મહાદેવ પીપળવા, મિની સોમનાથ તરીકે ઓળખાય છે. તો દર્શક મિત્રો, આ મિની સોમનાથ તરીકે પણ મંદિરની ઓળખાણ છે. અને બાજુના જે સ્થળ આવેલા છે તેના વિશે પણ થોડીક માહિતી આપી દો. બાજુમાં વીર માંગડાજી વાળાનો કોઠો છે, મોભનેશ ડેમ છે, આવા બધા સ્થળો છે. અને બાજુમાં 15-17 કિલોમીટર હનુમાનગઢ ગીર છે, હનુમાનજી. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણને માહિતી ખૂબ સરસ મળી છે કે ખાંભા ગામથી ફક્ત 7 કિલોમીટરના અંતરે આ ભવ્ય મંદિર આવ્યું છે, તો તમે અહીંયા અચૂક એકવાર મુલાકાત લો અને આ ગીરની સૌંદર્યતાનો પૂરેપૂરો આનંદ માણો. તો આશા કરું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અમે તમારા સમક્ષ આવી ઐતિહાસિક વિડીયો રજૂ કરતા રહીએ. આભાર.